किरण पटेल मामले एक मोटा समाचार श्रीनगर कोर्टे प्राथमिक तपास आदेश आप्या छे। रामबागना स्थानिके छेतरपिंडी करी फरियाद करी हती। 18 लाख नी छेतरपिंडी मामले कोर्टे स्थानिक पोलीसे तपासना आदेश आप्या। 15 एप्रिल सुधी मां तपासो रिपोर्ट आपवा माटे आदेश करवामां आव्यो छे। किरण पटेल सहित 3 लोको सामे छेतरपिंडीनी अरजी करवामां आवी छे। किरण पटेले चेतन प्रकाश नामना धंधार्थी तरीके ओळख आपी हती। 18 लाख की छेतरपिंडी मामले पुलिस ने तपासना आदेश आपवामां आव्या। तो किरण पटेल सामे सरकारे पण तपासना आदेश आप्या। नकली पीएमओ अधिकारी तरीके करेला प्रवास अंगे पण तपासवा आदेश कर्यो छे। कश्मीरना विभागीय कश्मीर तेनी तपास करशे। एक सप्ताहमां तपासनो रिपोर्ट सौंपवामां आवशे। કાશ્મીરના વિભાગીય કમિશનર તપાસ કરશે। એક સપ્તાહમાં આ તપાસનો રિપોર્ટ છે તે સોંપવામાં આવશે। કિરણ પટેલ સામે સરકારે પણ તપાસના આદેશ આપ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાય છે અમારી સાથે। જી બ્રિજેશ, કિરણ પટેલ સામે સરકારે તપાસના આદેશ આપ્યા છે, અલગ અલગ રીતે શું વધુ વિગતો? જો જોઈ બે વાત છે, એક તો સરકારી તપાસના આદેશ અને તેની સાથે છેતરપિંડીનો વધુ એક ગુનો કિરણ પટેલ સામે નોંધાયો છે, જેની અંદર શ્રીનગર કોર્ટે જે છે સ્થાનિક પોલીસને આદેશ આપ્યા છે કે 18 લાખની છેતરપિંડીની જે ફરિયાદ આવી છે તેની અંદર તપાસ કરવામાં આવે, ફરિયાદની સત્યતા ચકાસવામાં આવે। કિરણ પટેલે પોતાનું નામ બદલી અને 18 લાખની છેતરપિંડી કરી હતી, કોલકાતાના બિઝનેસમેન તરીકે ઓળખ આપી હતી। કુલ 3 વ્યક્તિઓ હતા, એ 3 વ્યક્તિઓમાંથી એક કિરણ પટેલ પણ છે, જે સામે આવ્યા બાદ જે સ્થાનિક છે તેણે પોલીસને જે છે ફરિયાદ આપી હતી, જેની અંદર 18 લાખના 2 હપ્તા પણ ચૂકવવામાં આવ્યા છે। પ્રતાપ પાર્ક શ્રીનગર ખાતે આ હપ્તા ચૂકવવામાં આવ્યા હતા અને તેની અંદર કિરણ પટેલે પોતાની ઓળખ અને નામ બદલી નાખ્યું હતું। ત્યાં કિરણ પટેલની જગ્યાએ તેણે બીજા નામે જે છે પોતાની ઓળખ આપી હતી, તેની સાથે અન્ય 2 વ્યક્તિઓ પણ હતા, જૈન બંધુઓ। આમ કુલ 3 લોકો સામે 18 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે અને તે ફરિયાદની સત્યતા તપાસવા માટે કોર્ટે જે છે પ્રાઇમરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે। બીજી તરફ જમ્મુ કાશ્મીર સરકારે પણ જે છે તપાસના આદેશ આપ્યા છે, કેવી રીતે તેને જે જેટલ સિક્યુરિટી મળી અને અત્યાર સુધી કાશ્મીરમાં એમણે ખોટી આઈડેન્ટિટીના આધારે એટલે ખોટી ઓળખ આપી અને કેટલી વિઝિટ કરી, આ તમામની વિગતો જે છે જમ્મુ કાશ્મીર સરકારે માંગી છે। એટલે તે અંગે પણ ડિવિઝનલ કમિશનર એટલે કે વિભાગીય કમિશનર જે છે કાશ્મીરના તેઓ તપાસ કરશે અને એક સપ્તાહની અંદર તેનો રિપોર્ટ આપશે। ત્યારબાદ તમામ વિગતો બહાર આવશે કે કેવી રીતે આ જનરલ સિક્યુરિટી મળી હતી અને કયા કારણોસર તેને જનરલ સિક્યુરિટી આપવામાં આવી, કાશ્મીરના સ્થાનિક તંત્ર દ્વારા ક્યાંથી ભૂલ થઈ, આ તમામ વિગતો જે છે તે જમ્મુ કાશ્મીર સરકારે તેના માટે તપાસના આદેશ આપ્યા છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।